नमस्कार मित्रों, विजय गढ़िया यूट्यूब चैनल में फरी आपનું स्वागत છે। આપણે અભ્યાસ કરશો ધોરણ 12 નામના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર 5 નો દાખલા નંબર 17। હવે દાખલા નંબર 17 ની અંદર મિત્રો રકમમાં જોઈએ તો અંકિતા અને એશા બે જે મેકના પ્રમાણમાં ફંક્શન વેચતા ભાગીદારો છે। તારીખ 31/3/16 ના રોજ તેમની પેઢીનું પાકુશર્યુ નીચે મુજબ પાકુશર્યુ આપણે આપેલું છે। ત્યાર પછી હવાલાઓ આપેલા છે। અર્પિતા ને 1/4/16 ના ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવી। પ્રવેશની શરતો નીચે મુજબ હતી। પેલું અંકિતા તેના નફા તેના ભાગમાં ટેકનેશનમાં 12 ભાગ અને એશા તેના ભાગમાં ટેકનેશનમાં 6 ભાગ અર્પિતાને આપશે। એટલે મિત્રો આ બે આપેલું છે એ બેનો ત્યાગ આપેલો છે, બરોબર છે। સીધો આપણે ત્યાગનું પ્રમાણ આપી દીધેલું છે, આપણે ગોતવાની જરૂરિયાત પડશે નહીં। અર્પિતાને તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે। અર્પિતાનો કેટલો ભાગ છે એ આપણે આપેલું નથી, પણ જેટલો ભાગ હશે એટલી મૂડી લાવે છે એવું કહે છે। અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે અને પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું। ટોટલ પાઘડી કેટલી લેવામાં આવી તો કે 90,000, બરોબર। અને જેટલી પાઘડીના ભાગે આવશે રોકડમાં લાવશે એવું આપણે કહે છે। ચોથું, કાયમી મિલકત પર 10% ઘસારણ પાત્ર, બધા દેવાદારો સદ્ધર છે, વીમા પ્રીમિયમ ચૂકવેલ 12,000 પૈકી 24 આવતા વર્ષે આગળ લઈ જવાના છે। જરૂરી ખાતા અને પાકુશ્રી તૈયાર કરો, બરોબર। તો આપણે પૂર્ણ મૂલ્યાંક ખાતું, મૂડી ખાતા, રોકડ અને બેંક અને પાકુશ્રી એટલા ખાતા આપણે કમ્પ્લીટ કરેલા છે। તો આગળના દાખલામાં આપણે કર્યું હતું એ મુજબ મિત્રો કે દરેક ખાતાની પહેલા આપણે બાકી લખીએ છીએ, બરોબર, દરેક દાખલામાં। એટલે એ મુજબ જ આપણે આગળ વધશું। તો પહેલા આપણે મૂડી ખાતાની કઈ બાકી છે, જમા બાકી, એટલે બાકી આગળ લાવી લખી નાખશો, બાકી આગળ લાવ્યા 64,000 અને 32,000, 64,000 અને 32,000, બરોબર, જેની જેટલી મૂડી છે એ પ્રમાણેના ભાગમાં આપણે લખી નાખવાનું। ચાલો ત્યાર પછી રોકડ ખાતું છે, રોકડ ખાતાને બાકી લખી નાખીએ। ઉધાર બાકી છે, મિલકત લેના છે એટલે ઉધાર બાકી થશે, એટલે બાકી આગળ લાવ્યા 26,400, ક્લિયર એટલી વસ્તુ મિત્રો। ત્યાર પછી હવે બીજા કે ખાતાની બાકી હોતી નથી। હવે આપણે હવાલા ઉપર આગળ વધીએ। હવાલામાં પહેલો હવાલો કીધો છે, અંકિતા તેના ભાગમાંથી 12 ભાગ અને એ સાથેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે। તો આપણે સૌ પ્રથમ શું કરવું પડશે, તો કે ત્યાગનું પ્રમાણ આપેલું છે, બરોબર, એની ઉપરથી આપણે અર્પિતાનો ભાગ નક્કી કરવો પડશે। તો લખશો આપણે અંકિતા અને એશા નું ત્યાગનું પ્રમાણ, બરાબર કેટલા આવશે, તો કે એને જે આપેલા છે 1/12 ને 1/6, તો મિત્રો 1/12 ને 1/6 છે, તો આની પછી આપણે શું કરી શકીએ, તો કે 1/12 છેદ હરકત કરી નાખીએ અને અહીંયા 12 કરવા માટે કેટલા ગુણ્યા 2 છે, તો ઉપર 2 એટલે 2 × 2 2/12, બરોબર। ત્યાગનું પ્રમાણ શું આવશે, તો કે 1/2 આ ત્યાગનું પ્રમાણ આવ્યું મિત્રો। ત્યાર પછી અર્પિતાનો ભાગ આપણે આપેલ નથી, અર્પિતાનો ભાગ આપણે ગોતી લઈશું, અર્પિતાનો ભાગ। તો મિત્રો અર્પિતાને કયો ભાગ મળે, તો કે જે જૂના ભાગીદાર હશે પોતાના ભાગમાંથી જેટલો ઓછો કરતા હોય ભાગ એટલો ભાગ અર્પિતાને મળશે, બરોબર। તો 2 ઓછો કેટલો કરે છે, તો કે આપણે અહીં આપેલું છે 1/12 અને 2/12, બરોબર, એટલો 2 ઓછો કરે છે। તો આ 2 સરવાળો કરશું તો આપણે નવા ભાગીદારનો ભાગ મળી જાય, એટલે 1/12 વત્તા 2/12, એટલે 2 × 1 3/12, નવા ભાગીદારનો ભાગ થઈ ગયો 3/12, બરોબર। હવે ત્યાર પછી ત્યાગનું પ્રમાણ મળી ગયું આપણે અને નવા ભાગીદારનો ભાગ મળી ગયો, એટલે પહેલા વાળાનું કામ પતી ગયું, બરોબર। અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે। હવે આપણે કુલ મૂડી કેટલી છે આપણે હજી ખબર નથી, કે આમાં ક્યાંય આપણે આપેલું નથી। તો આપણે જયારે મૂડી ખાતા બંધ કરશું ને ત્યારે આ હવાલાને આપણે અસર આપવાનું, ત્યાં સુધી આપણે કાંઈ બીજા હવાલાને અસર આપી શકતા નથી। ત્રીજા હવાલા ઉપર વિજય, અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે અને પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું, તો મિત્રો એની ગણતરી આપણે કરી શકીએ, બરોબર, ભાગડીનું કુલ મૂલ્ય આપ્યું છે એટલા માટે લખશું પાઘડીની ગણતરી, બરોબર, કુલ મૂલ્ય 90,000, બરોબર, પાઘડીનું તમે લખી શકો, પાઘડીનું કુલ મૂલ્ય કેટલું આપ્યું છે 90,000,
90 જણ આપણે ત્રણેય વચ્ચે વેચી દઈએ. બરોબર, પેલા આપણે સૌપ્રથમ શું કરશું તો કે અર્પિતાનો જો ભાગ છે એના ભાગની પાઘડી મેળવી લઈએ. અર્પિતાને લાવવાની પાઘડી તો કુલ ભાગ છે 90,000 પાઘડીનો. અર્પિતાનો ભાગ કેટલો છે? 3/12. સોરી, 12 નહીં, 9 પ્રમાણ કેવું મળ્યું આપને? તો કે 3/12 છે એટલે 1:2:3 થશે ને. એક જેમ બે જેમ ત્રણ કરો તો પણ હાલશે. બરોબર, એમાં કોઈ ફેર પડશે નહીં. ત્યાર પછી અંકિતાનો એને આપવાની થશે. તો ક્યાં પ્રમાણમાં આપવાનું થશે? તો તેનું ત્યાગનું જે પ્રમાણ હોય એ પ્રમાણે. ત્યાગનું પ્રમાણ શું છે? 1:2, એટલે આને 1/3 અને 2/3 આપશો. બરોબર, તો ટોટલ કેટલી પાઘડી છે? તો કે 90,000 છે, સોરી 22,500 આ ભાગીદાર લાવે છે ને પાઘડી. બરોબર, એ 22,500 આ બે ભાગીદાર વચ્ચે વેચી દેશો 1:2 પ્રમાણમાં. એટલે 22,500 ગુણ્યા એનો ત્યાગ છે 1/3. બરોબર, આ જેટલી પાઘડી નવો ભાગીદાર લાવતો હોય એ જૂના ભાગીદારનો ત્યાગ નાખવામાં આપણે વેચવું પડશે. 2500 × 1/3 કરશું એટલે આવશે 7,500. એટલે અંકિતાને 7,500 મળશે. બરોબર, ત્યાર પછી એસામાં મળતી પાઘડી એટલે કે આપવાની પાઘડી. બરોબર, 22,500 ટોટલ પાઘડી નો ભાગીદાર લાવે છે અને એનો ત્યાગ છે 2 ભાગ. કુલ ભાગ છે ત્યાગનું પ્રમાણ 2/3. 2500 × 2/3 કરશું એટલે આવશે 15,000. ક્લિયર એટલી વસ્તુ મિત્રો? તો આપણે ત્રણેય પાઘડી મળી ગઈ. બરોબર, હવે આપણે હવાલામાં શું કીધું છે? અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. એટલે જે 22,500 છે રોકડા લાવે છે. તો આપણે રોકડા લાવતા હોય તો રોકડ ખાતામાં મૂકવું પડશે. તો ત્યાં લખશો આપણે પાઘડીના પ્રીમિયમ ખાતે 22,500. ક્લિયર એટલી વસ્તુ? આ 22,500 છે એ રોકડા લાવે છે એટલે આપણે એ પ્રમાણે એન્ટ્રી કરી. ત્યાર પછી હવે એ 22,500 આપણે વેચી દઈએ છીએ. બરોબર, બે ભાગીદારોને. એટલે આપણે એના મૂડી ખાતામાં શું કરવું પડશે? તો કે જમા કરવું પડશે. એ લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા કેટલા વેચવાનું થશે મિત્રો? તો કે આપણે લેખા 7,500 અને 15,000 એ આપણે એને લીધાનું થશે. બરોબર, 7,500 અને 15,000. ક્લિયર એટલી વસ્તુ? એક આપણે ઉધાર કરી એક આ બે થી જમા થઈ ગઈ. ક્લિયર, ચાલો આગળ વધશો. હવે ત્રીજો વાળો પણ કમ્પ્લીટ થઈ ગયો. ચોથો વાળો કાયમી મિલકતોના 10% ઘસારાને પાત્ર છે. તો કાયમી મિલકતો આપણે આપેલી છે મિત્રો, તો કે આમાં અલગ અલગ આપણે મિલકત આપી છે. તો એમાંથી આપણે કાયમી મિલકત ગોતવી પડશે. કાયમી મિલકતો કઈ કઈ થશે? યંત્ર અને ફર્નિચર આ બે કાયમી મિલકતમાં આવશે. સ્ટોક જેવા ધારો ચાલુ મિલકતમાં. બરોબર, તો આપણે યંત્ર અને ફર્નિચર ઉપર ઘસારો કાપવાનો છે. એટલે યંત્ર પેલા મૂકીએ. યંત્ર કેટલા ના આપેલા છે? 64,000. બાદ ઘસારો કેટલા ટકા છે? ઘસારો કાપવાનો તો કે આપણે આપેલું છે 10%. એટલે આપણે 10% લેખે ઘસારો કાપશું. તો 64,000 10% કરશું 6,400. તો 64,000 માંથી મહિને 6,400 કરશું એટલે આવશે 57,600, જે બાયના કોલમ આપણે રાખી દઈએ. બરોબર, ત્યાર પછી બીજી કઈ મિલકત હતી? તો કે ફર્નિચર 40,000. તો ફર્નિચર લખી નાખશો 40,000. બાદ ઘસારો
दस टका चालीस जना दस टका करी एटले चार हजार थशे, चालीस हजार माथी चार हजार बात करी एटले छत्तीस हजार बाय नाखुला बराबर। હવે આ જે ઘસારાની એન્ટ્રી છે એ આપણે હવાલાની છે એટલે આપણે બીજી એન્ટ્રી મૂકવાની રહેશે, તો બીજી એન્ટ્રી આપણે ક્યાં મૂકશું તો કે પૂનમ મૂલ્યાંકન ઉધાર બાજુ, કારણ કે આ પ્રકારનો ખર્ચ છે આપણા માટે બરોબર, એટલે લખશો યંત્રનો ઘસારો છ હજાર ચારસો, ત્યાર પછી ફર્નિચર ઘસારો એ આપેલો છે ચાર હજાર, ક્લિયર એટલી વસ્તુ। चलो फर्निचर नु काम पती गयु, त्यार पछी आगळ हवे जोईए बधा देवादारो सद्धर छे, तो बधा देवादारो सद्धर होय तो आपणे जेटला देवादारो आपेला छे एमांथी काई पण आपणे घसारो आपणे जे घाखतनामां आपी छे आपणे लखवानी नहीं थाय बराबर। देवादारो चालीस हजार ना छे ने, चालीस हजार आपणे बायना कॉलममां मिलकत लेना साइड मूकी दईए, देवादारो चालीस हजार बायना कॉलममां बराबर छे। हवे ઘાલખાતનામાં આપણે જે બત્રીસો કાપી હતી એ આપણા માટે ખર્ચ હતો જે તે સમય કાપી ત્યારે, પણ હવે ખર્ચ આપણે નો નાબૂદ થઈ ગયો એટલે કે નીકળી ગયો છે બરોબર, એટલે આપણા માટે ફાયદો થયો। તો ફાયદો થયો હોય તો આપણે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ મૂકવાનું થશે ઘાલખાત અનામત બત્રીસો રૂપિયા, ક્લિયર એટલી વસ્તુ મિત્રો। ત્યાર પછી આગળ વધીએ, વીમા પ્રીમિયમ ચૂકવેલ બાર હજાર પૈકી ચોવીસો આવતા વર્ષે લઈ જવાના છે બરોબર, તો આપણે જે વીમા પ્રીમિયમ ચૂકવું છે એમાંથી આવતા વર્ષે કેટલા લઈ જવાના છે ચોવીસો રૂપિયા, તો જે વીમા પ્રીમિયમ ચૂકવું છે જે કઈ છે આમાં ક્યાંય આપેલું નથી, તો આપણે ચોવીસો રૂપિયા જે આવતા વર્ષે લઈ જવાના છે તો અગાઉથી ચૂકવું છે, તો અગાઉથી ચૂકવેલ એટલે આ વર્ષ માટે આપણે શું થયું તો કે લેણું બરોબર, તો આ લખશો આપણે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું થશે કે ચોવીસો રૂપિયા આપણે હવાલામાં આપ્યું છે એટલું જ બરોબર, અને આ જે વીમા પ્રીમિયમ ચોવીસો રૂપિયાનું છે એ આ વર્ષ માટે આપણે ખર્ચ ગણીને આવેલા હતા, પણ હવે ખર્ચ નથી બરોબર, એટલા માટે એ આપણી ઉપજ પણ નથી પણ ખર્ચ નથી, તો ખર્ચ જે તે સમય ગણ્યો હતો તો ઉપજ તરીકે લઈ લેવા પડશે આપણે, એટલે આપણે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ મૂકશું અગાઉ ચૂકવેલ વીમા પ્રીમિયમ ચોવીસો રૂપિયા, ક્લિયર એટલી વસ્તુ મિત્રો। ત્યાર પછી ચાલો હવાલા બધા પૂરા, હવે આપણે પાકશ્રી મૂડી દેવા સાઈડ જોઈએ, તો મૂડી આપણે બંનેને લખી નાખી છે બરોબર, ત્યાર પછી અનામત ભંડોળ આવ્યું છે, તો અનામત ભંડોળ જે છે એ આમાં કંઈ આપણે આપેલું નથી, પણ એ અનામત ભંડોળ છે આપણે નફામાંથી લખાતી રકમ હોય એટલે આપણે એ વેચી દેવું પડશે બધા ભાગીદારો વચ્ચે, લખશો આપણે અનામત ભંડોળ કેટલું આપેલું છે સોળ હજાર આઠસો, જૂનું પ્રમાણ બે જેમ એક છે એટલે બે જેમ એકના પ્રમાણે આપણે વેચીએ, તો સોળ હજાર આઠસો ગુણ્યા બે ભાગ્યા ત્રણ એટલે આવશે અગિયાર હજાર બસો, ત્યાર પછી સોળ હજાર આઠસો ગુણ્યા એક ભાગ્યા ત્રણ કરશો એટલે આવશે છપ્પનસો રૂપિયા, પાંચ હજાર છસો, ક્લિયર એટલી વસ્તુ। ત્યાર પછી લેણદારો, લેણદારોમાં કઈ કીધું નથી એમનું આપણે દેવા તરીકે લખવા પડશે મૂડી દેવા સાઈડ, લેણદારો છે સાઠ હજાર, ત્યાર પછી દેવ ઊંડી છે આઠ હજાર, ક્લિયર એટલી વસ્તુ। ચાલો આપણે મૂડી દેવા સાઈડ કમ્પ્લીટ થઈ ગયું મિત્રો, હવે મિલકત લેણા સાઈડ યંત્ર આવી ગયું ફર્નિચર બંને આપણે લખી નાખ્યું છે, ત્યાર પછી સ્ટોક, સ્ટોક બાકી છે તે મિત્રો મૂકી દેશો એમના, કેટલાનો સ્ટોક છે તેર હજાર છસો મિલકત લેણા છે બરોબર, ત્યાર પછી દેવાદારો ઘાખતના વધી આપણે બંને લખી નાખ્યું છે મિત્રો, રોકડ ને બેંકની બાકી આપણે લખી નાખી છે બરોબર, બાકી આગળ લાગી। હવે આપણે એક આ હવાલાને ધ્યાનમાં લેવાનું થશે બીજો બરોબર, અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે, તો આપણે કેટલી મૂડી છે એ મૂડી આપણે ખબર નથી, પણ આપણે મૂડી ખાતા બંધ કરશું એટલે ખ્યાલ આવી જાય કે આપણે કેટલી મૂડીની થાય છે બરોબર, તો સૌ પ્રથમ પહેલાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવું પડશે નફો અને ખોટ ગોઠવા માટે, તો કઈ બાજુ ઉધાર દેખાય છે તો કે છ હજાર ચારસો ચાર હજાર આપણે ઉધાર બાજુનું ઉધાર રકમ દેખાય છે, છ હજાર ચારસો પ્લસ ચાર હજાર એટલે આવશે દસ હજાર ચારસો, એ દસ હજાર ચારસો આપણે બાજુ મૂકશું, ઉપરની રકમ બાદ કરીએ માઇનસ બત્રીસો
माइनस 2400 એટલે આવશે 4800 આવશે ખોટ એ બંને ભાગીદારો વચ્ચે વેચી લેશો અંકિતા નિશા 4800 એને ગુણ્યા ક્યાં પ્રમાણમાં વેચન થશે તો કે 2/1 એટલે ગુણ્યા 2/3 એટલે આવશે મિત્રો 3200 રૂપિયા 2/2 બરોબર ત્યાર પછી 4800 ગુણ્યા 1/3 કરશો એટલે આવશે એસાના 1600 રૂપિયા એ ખોટ આપણે ઉધાર બાજુ મૂકી દેશું પુનઃ મૂલ્યાંકન ખાતે ખોટ 3200 અને 1600 એ રહેલી વસ્તુ ચાલો સૌપ્રથમ આપણા ખાતા બંધ કરશું મૂડી ખાતા જમા બાજુ ટોટલ વધારી દે એટલે જમા બાજુ પેલ ટોટલ મારશું 64000 પ્લસ 7500 પ્લસ 11200 ટોટલમાં આવશે 82700 એ 82700 આપણે અહીં મૂકશું ઉપની રકમ બાદ કરીએ માઇનસ 3200 એટલે આવશે 79500 એવી રીતે એસાની વાત કરીએ તો 32000 પ્લસ 15000 પ્લસ 5600 એટલે આવશે 52600 એ આપણે ઉધાર બાજુ મૂકશું અને 1600 રૂપિયા બાદ કરી નાખશું એટલે આવશે 51000 બાકી આગળ લઈ ગયા બરોબર હવે મિત્રો અહીંથી આપણે પેલા મૂડી ખાતા લખી નાખીએ અહીંયા ત્રણે ભાગીદારના નામ લખી નાખીએ અંકિતા એસા અને ત્રીજો નવો ભાગીદાર કોણ છે અર્પિતા તો આ બેની મૂડી આવી ગઈ છે 79500 અને 51000 હવે આપણે અહીંથી નવા ભાગીદારની મૂડી નક્કી કરશું બરોબર અર્પિતાને નવા પ્રમાણમાં આપણે મૂડી રાખવાની રહેશે ક્લિયર એક વસ્તુ મૂડીની ગણતરી પહેલા આપણે કુલ મૂડી કરશું કુલ મૂડી બરાબર કોણ કોણ છે જૂના ભાગીદાર અંકિતા અને એશા અંકિતાની મૂડી કેટલી આવી 79500 ત્યાર પછી એશાની મૂડી 51000 ભાભીનો પેલા ટોટલ મારશો 51000 + 79500 એટલે આવશે 1,30,500 તો મિત્રો આ કઈ રીતની મૂડી આવી તો કે આ બે ભાગીદારની ભેગી થઈને 1,30,500 મૂડી આવી બરોબર છે એનો ભાગ આપણે ખબર છે કેટલો કેટલો તો એનો ભાગ બે થી તો કે નવા ભાગીદારનો ભાગ આવ્યો છે 3/12 એટલે 1/4 ગયો તો હાલે 3/12 ગયો તો હાલશે બરોબર છેદરાયો એટલે 1/4 થઈ જાય તો આપણે 1,30,500 જે છે એ બે જૂના ભાગીદારથી બેનો ભાગ કેટલો થાય તો કે પહેલા આપણે નક્કી કરવું પડશે બરોબર તો અહીં લખશું આપણે નફામાં અર્પિતાનો ભાગ બરાબર 3/12 એટલે કે 1/4 ક્લિયર એટલી વસ્તુ આ નફામાં એનો ભાગ મળી ગયો આપણે હવે ધારો પડશે ધારો કે કુલ ભાગ એક પછી બાકી ભાગ આપણે ગોતશું બાકી રહેતો ભાગ બરાબર 1 - 1/4 એટલે કે નવા ભાગીદારનો ભાગ આપણે બાદ કરી દઈએ કુલ ભાગ એક હતો એમાંથી 1/4 બાદ કરીએ
એટલે 3/4 આવશે. ડાયરેક્ટ મૂકું છું મિત્રો લસા લઈ લેવાનો, બરોબર. છેદમાં એક મૂકીને છે લસા 4 નીકળશે, 4 × 4 4 માં કે 11 એટલે 3 3/4 આવશે. બાકી રહેતો ભાગ મળ્યો હવે. અને અર્પિતાનો ભાગ 1/4 છે, બરોબર. તો આપણે લખશું કે અર્પિતાની મૂડી લખશું આપણે ભાગ અને મૂડી. તો કુલ ભાગ કેટલા બાકી રહેશે? બાકી ભાગ લખશું 3/4 બાકી ભાગ હતો, બરોબર. બે જૂના ભાગીદારોના બે થી કેટલો હતો? 3/4 ભાગ. તો 3/4 ભાગે મૂડી કેટલી આવી? 1,30,500. 3/4 ભાગે 1,30,500. તો નવા ભાગીદારનો ભાગ કેટલો છે? 1/4. 1/4 એ કેટલા? આપણે ગુણાકાર કરશો એટલે 1,30,000 ગુણ્યા 1/4 ભાગ્યા 3/4 એટલે છેદનો છેદ અંશમાં આવી જાય એટલે 4 4 ઉડી જાય એટલે 1,30,000 ભાગ્યા 3 કરશું. સોરી 500 છે મિત્રો, 1,30,500 એટલે 1,30,500 ભાગ્યા 3 કરશું એટલે આવશે 43,500. નવા ભાગીદારની મૂડી આપણે મળી, બરોબર છે. 43,500 એ આપણે શું કીધું હતું કે અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે, બરોબર. એટલે એ મૂડી જે છે એ લાવે છે એટલે રોકડા લાવવાના થાય. તો આપણે એની અંદર ક્યાં ક્યાં કરશું? રોકડા આવે છે એટલે રોકડ ખાતામાં તો ઉધાર કરશું આપણે, રોકડ ખાતામાં ઉધાર બાજુ મૂકી દઈએ. કોણ ભાગીદાર છે? તો કે અર્પિતા. અને એ જે મૂડી છે એ આપણે મૂડી ખાતામાં કરવું પડશે. આપણે મૂડી ખાતા બનાવ્યા નથી એના, તો આપણે ડાયરેક્ટ પાકશ્રે મૂડી દેવા છે મૂકી દઈએ 43,500. ક્લિયર? હવે આનો ટોટલ મારી નાખો, ભાઈને પણ મજા આવી જશું. 79,500 પ્લસ 51,000 પ્લસ 43,500 એટલે આવશે 1,74,000. એ આપણે બાયના ફ્લોમાં મૂકી દઈએ, બરોબર. મૂડી ખાતે કમ્પ્લીટ કરી નાખ્યા છે મિત્રો, આપણે કમ્પ્લીટ થઈ ગયું, બરોબર. હવે આપણે રોકડને બેંક ખાતું બંધ કરી દઈએ. ₹26,400 પ્લસ 22,500 પ્લસ 43,500 એટલે આવશે 92,400. 92,400 આપણે બાકી આગળ લઈ ગયા. એની રોકડ ખાતું છે આપણે મિલકતના છેદ મૂકી દઈશું, રોકડ કે બેંક ખાતે, બરોબર. 92,400 ચાલો હવે પાકો સર્વી બંધ કરી દઈએ. બંને બાજુ ટોટલ મળી રહેવા જોઈએ 1,74,000 પ્લસ 60,000 પ્લસ 8,000 એટલે આવશે 2,42,000. લિંક લેણા છે એવી રીતે 57,600 પ્લસ 36,000 પ્લસ 40,000 પ્લસ 2,400 પ્લસ 13,600 પ્લસ 92,400 2,42,000. તો મિત્રો બંને બાજુ ટોટલ મળી રહે છે એટલે આખો દાખલો કમ્પ્લીટ અહીં થાય છે. આશા રાખીએ કે આ દાખલો પણ તમને સમજાઈ ગયો છે.